ધોરણ છ વિષય ગુજરાતી વિષયાંક માતૃહૃદય. ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભણીશું પાઠ 16 માતૃહૃદય. એના લેખક છે કનૈયાલાલ રામાનુજ. આ એક સાહસ કથા છે કે કનૈયાલાલ રામાનુજે આ પાઠમાં આ કથામાં એક સાહસ બતાવેલું છે કે બંને માતાઓ છે, એક માનવ રૂપમાં છે અને એક પશુ દેહધારી છે, કે બંને સ્વરૂપ અલગ અલગ છે પણ એક માતાનો પ્રેમ છે એ એક સમાન જ છે, એની સરસ રીતે વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે. આપણે પહેલા બાળકો લેખકનો પરિચય મેળવીશું. કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભરવાડામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજુ અખબાર રીચ દરબારમાં 11 રાતો પપ્પા ઉત્તરના પણ મનમાં નહીં એમના જાણીતા પુસ્તકો છે. આ વાર્તામાં માનવના હૃદયમાં ભાવ વ્યક્ત થયા છે કે વિજ્ઞાનના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે. ચારેક વર્ષનું એક સિંહ બાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. જો માતા સિંહને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે એટલામાં સિંહ પણ આવી જાય છે અને થોડી ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતું મૂકી પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે અને સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે અને અન્ય પ્રસંગો. અહીં લેખકે છે એ ગુજરાતી સાહિત્યને ખૂબ મોટું પ્રદાન આપ્યું છે. લેખક છે એ સુરેન્દ્રનગર જિલ્લાના વતની હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં સાવજનું અપમાન રીચ દરબારમાં 11 રાતો અપમાનમાં પણ મનમાં નહીં એવા જાણીતા સંગ્રહો આપ્યા છે અને આ કથા છે એ આપણે હું તમને બાળકો શોર્ટમાં કહી દઉં છું અને પછી આપણે આખી વિસ્તારથી જોઈશું. અહીંયા થોડા છે માલધારીઓના થોડા ઘર છે એ જંગલમાં રહેતા હોય છે અને માલધારીઓ છે એ દિવસના ઢોર ચરાવવા જાય અને રાત્રે છે એ પાછા ઘરે આવી જાય અને એની સ્ત્રીઓ હોય એ બધી ઘરકામ કરે. એમાં એક સ્ત્રી હોય છે એ એના 4-1 વર્ષના બાળક જોડે જંગલમાં લાકડા કાપવા માટે બળતણ વીણવા માટે જાય છે અને ત્યાં એ નાના બાળક છે એનું એને એક નાના સિંહના બચ્ચા જોડે દોસ્તી થઈ જાય છે જંગલમાં. એ જે સિંહ નવજાત સિંહ એટલે કે તરત જન્મેલું જ શિશુ હોય છે કે તરત જન્મેલું જે સિંહણનું બચ્ચું હોય છે એની જોડે મળતા જઈને એમાં દોસ્તી થઈ જાય છે અને તે છે એ નાનું 4 વર્ષનું જે બાળક છે એ સિંહના બચ્ચાને ગોદમાં ઉઠાવી લે છે અને એની જોડે હોય છે. એક બાજુ સ્ત્રી છે એ સ્ત્રી છે એ આવી જાય છે અને એમને જુએ છે કે હવે તો સિંહના બાળકને ઉઠાવી દીધું છે તો કે હવે શું થશે. અને આ બાજુ તે સિંહણ પણ આવી જાય છે કે મારા બચ્ચાને કેને સ્પર્શ થયો એટલે કે બંને માતાઓ ત્યાં એકબીજાની સામે હોય છે અને બંનેના પુત્રો વચ્ચે હોય છે. હવે શું કરવું? પછી જે પેલી બાળકની માતા હોય છે એ એને બાળકને કહે છે કે તું એ સિંહના બચ્ચાને છોડી દે અને એની માતા પાસે જવા દે. પણ આ જે બાળક છે એને સિંહની પેલું નાનું શિશુ હતું એની જોડે દોસ્તી થઈ ગઈ છે. એ એને છોડવા તૈયાર ન હતો કે આવું સરસ રમકડું કેવી રીતના છોડી દે. પણ પછી એની માતાની કહેવાતી એ બાળક છે એ બાળકને શિશુ હોય છે એને છોડી દે છે. એ એની માતાની ગોદમાં જતું રહે છે અને આ બાળક છે એ એની માતાની ગોદમાં જતું રહે છે. આવી રીતે આવી સરસ સાહસ કથા બંને હૃદય માતાના છે પણ અલગ અલગ છે. એક માનવ જાતિ છે અને પશુ જાતિ છે પણ જે માતાનો પ્રેમ છે એ એક સમાન છે એની સરસ રીતે વાત લેખકે અહીં નિરૂપણ કર્યું છે. ચાલો બાળકો હવે આ આપણે જે આ કહાની છે એને વિસ્તારથી જોઈએ. કો અવધૂતો ગિરનાર બેઠો છે તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમ જંગલ લોકોને નામ આપ્યું છે ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોળના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણીએ અજાણીએ ડર ન મળે. સાવજના ખુદવાડા અને દીપડાની ઊંચાઈ સાથે તેમણે આ જીજન જજુવવું પડેલું છે. ક્યારેક શું બને એ કહેવું મુશ્કેલ કરાય પણ આવા બહાદુર માલધારીઓની જીવનની અને વાતો છે. અહીંયા શબ્દાર્થ કહે છે કો અવધૂત છો. કો અવધૂત છો એટલે કોઈ વૈરાગી સાધુ જેવો. જટા એટલે કે માથાના વધારેલા વાળ. સ
સદીઓ જૂનો એટલે કે ઘણા પુરાણા અને માલધારી એટલે ઢોર ઉછેર કરતી જાતિના માણસો એટલે કે કોઈ શો સુપ્ત ગુજરાત બેઠો છે એમની જટા પ્રદેશના પશ્ચિમ જંગલો જેવી છે એનું નામ આપ્યું છે ગીર ગીર એટલે કે ગીરના જંગલો અને સદીઓ જૂના પ્રદેશની વસ્તી એટલે કે બહુ જૂના પુરાણા લોકો માલધારી એટલે કે ઢોર ચારવાવાળા માણસ એના 129 જેટલા નેસડા નેસડા એટલે કે એના ઝૂંપડા અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એના નેસડા એટલે કે ઝૂંપડા આપેલા છે અને તેને હંમેશા કાળના ભૂતમાં રહેવાનું કાળ એટલે કે મોત હંમેશા તે માલધારીઓ છે જંગલમાં રહેતા એને હંમેશા મોતનો ડર સતાવતો રહેતો હંમેશા ક્યારેક તો સિંહનો અવાજ અને દીપડાની લુચ્ચાઈ અહીંયા શબ્દ આવે છે સાવજ સાવજ એટલે કે સિંહ અને આવા મુશ્કેલ ભરા જીવન સાથે જે માલધારીઓ ત્યાં રહે છે એમના અનેક પ્રસંગો એમની અનેક વાતો આગળ જોવાની છે કમળના દાચિયા નામનો સાથે ઝૂંપડાવાળો દેશ કાયર અને કાકી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે પ્રાગટ ફૂટે માલધારીઓ બેસુ બીજા માળ ને લઈ જરાવા ઉપડી જાય સ્ત્રી વર્ગ ઘરે રહે 500 બેઉના મેળવેલા દૂધના દહીંને વલોવા અને નાજુક પણ મજબૂત આંખો માને કામ લાગી જાય સાંજ પડીએ ખૂટતું વર્તણ મેળવા ગીરમાં નીકળી પડે કોઈ શહેરી સ્ત્રી શોપિંગ પર ખરીદવા નીકળે તેમ હવે તેને ત્યાં થોડા ઝૂંપડાઓ વસેલા છે એમાં આયર કાકી કોમના માલધારીઓ પણ રહે છે કે અલગ અલગ કોમના માલધારીઓ હોવા છતાં બધા ત્યાં હળી મળીને સાથે રહેતા હતા જંગલમાં અને જે પુરુષ વર્ગ હતો એ રોજે ઢોર ચારવા માટે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પુરુષો છે એ ઢોર ચારવા માટે જતા હતા અને સ્ત્રી વર્ગ હતો એ ઘરે દૂધ છાશ વલોવી અને ઘરકામ કરે અને રાત પડે એટલે બળતણ મેળવા માટે નીકળી પડતા હતા જેવી રીતે અત્યારે આપણે શોપિંગ પર જઈએ એવી જ રીતે ત્યારે એ જતા હતા બળતણ મેળવા માટે આવી આધાર ઉંમરની એક બાઈ સાંજે ગગડિયા રહેવા નીકળી હારે ચારે માતા તો સૂકા લાકડા વીંધી વીંધી આગળ નીકળી ગઈ પણ પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂંચું ચૂંટતું મારી પાછળ ચાલે અહીંયા શબ્દ આવે છે કરગઠિયા એટલે કે પડતણ આજે ઉંમર તરીકે પ્રૌઢ ઉંમરની એક સ્ત્રી પોતાના 4 વર્ષના બાળક જોડે જંગલમાં કરગઠિયા વીણવા માટે જાય છે એટલે કે પડતણ વીણવા માટે જાય છે અને એ સ્ત્રી હોય છે એ થોડી આગળ નીકળી જાય છે અને એનું બાળક છે ધીમે ધીમે જવા